નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 6 વિષય હિન્દી તારીખ 6/4/2024ના રોજ લેવાઈ ગયેલ જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણે આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશન, જેમાં પ્રશ્ન 1 અ નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્નો કે ઉત્તર के लिए दिए गए विकल्प में से सही विकल्प चुनकर लिखिए. એટલે કે અહીંયા પ્રશ્ન આપ્યા છે એમાંથી નીચે વિકલ્પ આપેલ એમાં સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. 3 ગુણની અંદર છે 3 પ્રશ્ન, દરેકનો 1 ગુણ છે. તો પ્રથમ છે કે ગાંધીજીને કૌમુદી કે, તો અહીંયા એ બી સી 3 વિકલ્પ આપેલા છે, એમાંથી આવશે જવાબ બી, ત્યાગ કો સજ્જા આભૂષણ બતાયા. 2 હમે જન્મદિન કે અવસર પર પેટ મેં ખાલી જગ્યા આપેલી છે, તો એમાં સાચો ઓપ્શન આવશે એ, પુસ્તક દેની ચાહીએ. 3 વિજ્ઞાન કે કારણ હમે, તો જવાબ આવશે એમાં બી, તરહ તરહ કી સુવિધાએ મિલી હે. એના પછી બ, અહીંયા પ્રશ્ન જે પૂછેલા છે એના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર છે. 1 જાને કૈસે એ ખાલી જગ્યા થમી હે, તો જવાબ આવશે બી, ધરતી. 2 મન કા મહેલ કોણ દૂર કરતા હે, તો જવાબ આવશે પુસ્તકે. 3 ઇરાક કી રાજધાની કા નામ બતાઈએ, તો જવાબ આવશે સી, બગદાદ. 4 દેવેન્દ્ર કી પેન્ટ પર કિસકે દબે થે, તો જવાબ આવશે સી, ખૂન કે. એના પછી 5 વિજ્ઞાન ને કિસકા જાદુ દિખાયા હે, તો વિજ્ઞાન ને બી, વિકાસ કા જાદુ દિખાયા હે. 6 માલિક ને કિરાયેદાર સે કહા થા કી ઇસે અપના હી ખાલી જગ્યા સમજના તો કર. 7 નેપોલિયન કૈસા ઇન્સાન થા, તો ડી, અનુઠા. ક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ. 6 ગુણ અહીંયા આપેલા છે, એમાંથી દરેકના એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે અને 6 ગુણ છે 6. પ્રશ્ન આપેલા છે અહીંયા 4. પેલા પ્રથમ, નેપોલિયન કિસકે ટકરાયા, તો અમૃત બેચને વાલી લડકી છે. 2 કિરાયેદાર ઘર કા કિરાયા ક્યુ નહીં દે રહા થા, ક્યુકિ ઘર કે માલિક ને બતાયા થા કે ઇસે અપના હી ઘર સમજના, ઇસલિયે કિરાયેદાર ઘર કા કિરાયા નહીં દે રહા થા. 3 પત્ર કિસને કિસકો લિખા, તો પત્ર કુંજન ને મનોજ કો લિખા. 4 વૈજ્ઞાનિક ઉપકરણો કા ફાયદા ક્યા હે, તો વૈજ્ઞાનિક ઉપકરણો કે ઉપયોગ સે કાર્ય આસાન હો જાતા હે એવમ શ્રમ ઓર શક્તિ કી બચત હોતી હે. એના પછી પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ. 1 કિતાબો કા મહત્વ ક્યા હે, તો કિતાબે હમે જ્ઞાન દેતી હે, વે હમે અચ્છે બુરે કી પહેચાન કરાતી હે, હમારી જિજ્ઞાસા પૂરી કરતી હે, ઉસસે હમારી જિજ્ઞાસા પૂરી હો જાતી હે. જ્ઞાન વિજ્ઞાન કો ગતિમાન રખને કા કામ પુસ્તકે હી કરતી હે, ઇસ તરહ પુસ્તકે હમારી જીવન મેં બહુત મહત્વ રખતી હે. 2 બાપુ ધન ક્યુ ઇકઠા કર રહે થે, તો બાપુ આંદોલન ચલા રહે થે ઓર ઇસ આંદોલન મેં બાપુ કો ધન ઇકઠા કર ધન કી જરૂરત પડતી થી ઇસલિયે બાપુ ધન ઇકઠા કર રહે થે. 3 વાજિદ કો કૈસે પતા ચલા કી બર્તન મેં મોહરે હે, તો જવાબ આવશે કે વાજિદ જબ કડે કી સીલ તોડ કર તેલ નિકાલ રહા થા, તબ ઉસ કડે મેં સે સિક્કે કી આવાજ આ રહી થી ઓર એસે હી ઇન વાજિદ કો બર્તન મેં મોહરે હે એસા પતા ચલા. 4 દેવેન્દ્ર ભિખારી કો અસ્પતાલ ક્યુ લે ગયા, તો એમાં ઉત્તર આવશે કે ભિખારી કે ટાંગ જખમી હો ગઈ થે, વહ સડક કે બીચો બીચ પડા થા, ઉસે તુરંત ઇલાજ કી જરૂરત થી ઇસલિયે દેવેન્દ્ર ને ભિખારી કો અસ્પતાલ લે ગયા. 5 કમ્પ્યુટર ઓર ઇન્ટરનેટ સે ક્યા લાભ હુએ, તેમાં જવાબ આવશે કે બડી સે ભી બડી ગણના જલ્દી હો જાતી હે, હિસાબ રખને કે લિયે બેંક મેં રેલવે ઓર હવાઈ જહાજ કી ટિકિટ કે લિયે શિક્ષા આદિ તમામ ક્ષેત્રો મેં લાભ હુએ હે. એના પછી પ્રશ્ન 2 નો બ, નિમ્નલિખિત પ્રશ્નો રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. 1 બોજ ખાલી જગ્યા સે તું એ ઉઠા લે, તો જવાબ આવશે મમતા કા બોજ. ખાલી જગ્યા સે બઢકર કુછ નહીં તો દેશ પ્રેમ. કલ મેને રાત કો
डेढ़ बजे तक पढ़ाई की। किताबों से हमारी जिज्ञासा पूर्ण होती है, कंप्यूटर की खाली जगह आती है तो क्रांति। एक दिन वाजिद के घर खाली जगह थी तो दावत, अरे तुम्हारे पाँव में तो खाली जगह, चोट है तो गहरी चोट। एना पछि प्रश्न त्रण अ, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। किन्हीं दो कोई पण बे प्रश्न उत्तर आपणे लखवाना छे। यहाँ त्रण प्रश्न आपेला छे। धरती पर हर तरफ क्या है, क्यों? तो धरती पर हर तरफ जुल्म है और जुल्म और बेबसी है, क्योंकि आदमी डरा डरा सा है। ऐसी शक्ति दिखाई नहीं देती जो अत्याचारियों से लोगों को बचा सके। प्रश्न बी, क्या करने से हम दुनिया में यश पा सकते हैं? तो हम पिछड़ेपन को छोड़कर समय के साथ आगे बढ़े तो हम दुनिया में यश पा सकते हैं। हम सभी को क्या बांटना चाहते हैं, क्यों? तो हम सभी खुशियों के फूल बांटना चाहते हैं, क्योंकि इंसानों के रास्ते में जो कठिनाइयां है कांटो रूपी, उसको दूर करके हम उसकी अच्छाई दूर करके बुराई दूर करके अच्छाई ला सके। बी, एना पछी प्रश्न ब, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। किन्हीं तीन। एक, हमारा मन पावन कैसे बनेगा? तो करुणा के जल से हमारा मन पावन बनेगा। बी, कवि किसकी जय जयकार करते हैं? तो किसान, जवान और विज्ञान के जय जयकार करते हैं। तीन, हमें किसकी शुरुआत करनी है? तो हमें मानवता के गान की शुरुआत करनी है। चार, आने वाला कल कैसा होगा? तो बीते हुए कल से भी अच्छा होगा। ना पछी आपेली छे ब, पछी क, निम्नलिखित काव्य पंक्तियों का पूर्ण कीजिए। तो यहाँ काव्य पंक्ति आपेली छे, ये तमारे पूर्ण करवानी छे, जे चार गुण नी अंदर छे। एना पछी प्रश्न चार, निम्नलिखित मुहावरे के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। क, एक आईना बनाना, तो बहुत चमक लाना अथवा तो बहुत चमकदार बनाना। सिर खुली लाना, तो जवाब आवशे समझ न पाना कि क्या किया जाए अथवा तो सोचना। तीन, गंगा यमुना लहराना, तो बहुत आनंदित होना अथवा तो खुशखुशाल होना। बो, उदाहरण आप लो सके ठंडा, तो यह ठंडा पानी आपणे शब्द ने वाक्य में प्रयोग करवानो छे। दूसरा, तो दूसरा कमरा खाली है। तीन, रमेश के पास तीन सेब है। दयावान, दवेंद्र दयावान है। बहादुर, मोहन बहुत बहादुर है अथवा तो मोहन बहादुर लड़का है। क, निम्नलिखित शब्दों के समानार्थ शब्द लिखिए। पक्षी तो खग अथवा तो पंछी, बे समानार्थी शब्द छे पंखीना। आँख तो नेत्र, नयन पथ रास्ता। बो, निम्नलिखित शब्दों के लिंग परिवर्तन कीजिए। मालिक तो मालकिन, प्रज्ञावान प्रज्ञावानी, लेखक लेखिका। एना पछी वचन परिवर्तन करवाना छे। लता तो लताए, सड़क सड़के। समान विरुद्धार्थी शब्द लखवानो छे। नूतन तो पुरातन। एना पछी प्रश्न चार, ओ, निम्नलिखित साधनों के अंग्रेजी नामों के लिए हिंदी नाम लिखिए। कंप्यूटर तो संगणक, पछी बे मोबाइल तो भ्रमणभास, अने त्रण रेडियो तो आकाशवाणी। तो आ रीते तमे आ प्रश्नोना जे अंग्रेजीमांथी हिंदी लखी शको छो। निम्नलिखित विषयों में से किन्हीं एक विषय पर 8-10 वाक्यों में निबंध लिखिए। एक सागर तट पर, एक शाम, मकर संक्रांति और डाकघर। અહીંયા ત્રણ આપેલા છે, ત્રણેય વિષયમાંથી તમારે કોઈ એક વિષય ઉપર 8-10 વાક્યોની અંદર આપણે નિબંધ લખવાનો છે, તો એના 8 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો। એના પછી જોઈએ, દિયે ગયે ચિત્રો કે આધાર પર કહાની લખીએ। તો અહીંયા ચિત્રો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને ચિત્રો ઉપરથી આપણે વાર્તા એટલે કે કહાની લખવાની છે, જેમાં ત્રણ મિત્રો હોય છે, હરણ, કાચબો અને ઉંદર। અહીંયા જે હરણ છે એને શિકારી છે પકડી લે છે જાળમાં, અને ઉંદર અને કાચબો એને બચાવે છે, એના વિશે આ કહાની છે, જેનું શીર્ષક છે સચ્ચે મિત્ર। એના આધારે અહીંયા કહાની આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે એના આધારે લખી શકો છો આજે છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે પછી લખી શકો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પ્રશ્નપત્રનું સોલ્યુશન રહેશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।